મિત્રો, પ્રોટીનથી ભરપૂર એવા કંટોલા કે જેને ઘણા લોકો કંકોડા પણ કહે છે, અને સામાન્ય રીતે આ કંકોડા ચોમાસાની સિઝનનું શાક છે અને એમાં આયર્ન પણ ઘણું રહેલું છે અને કેલરીની માત્રા પણ ઓછામાં ઓછી છે, એટલે શરીરનું વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. તો આજે આપણે એક અલગ જ રીતે કંટોલાનું શાક બનાવીશું કે જે તમારા પરિવારને પણ ખૂબ ભાવશે. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક ટીસ્પૂન ખસખસ, એક ટીસ્પૂન આખા ધાણા, એક ટીસ્પૂન જીરું અને એક ટીસ્પૂન વરિયાળી લીધી છે. તો ખસખસ સિવાયની આ ત્રણ વસ્તુને એક નોનસ્ટિક પાનમાં લઈને શેકી લેવાનું છે. એક ટીસ્પૂન તલ પણ સાથે જ લઈ લઈએ અને ગેસની આંચ મીડિયમ રાખીને ડ્રાય રોસ્ટ કરી લઈએ. થોડું શેકાય ને એટલે ખસખસ પણ ઉમેરી દઈએ અને ખસખસ જેમ જેમ શેકાશે એમ તેમ તળતળ અવાજ આવશે અને બધું સરસ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આ બધું કાઢી લઈએ. ત્યારબાદ એ જ પાનમાં આપણે એક મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા લઈએ અને બે ટેબલસ્પૂન જેટલા દાળિયા લઈશું અને એને પણ ગેસની આંચ મીડિયમ રાખીને ડ્રાય રોસ્ટ કરી લઈશું. શિંગદાણા અને દાળિયા પણ સરસ શેકાઈ જાય એટલે એને પણ કાઢી લઈશું અને આ બધું ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થાય ને એટલે હવે એને એક મિક્સર જારમાં લઈશું અને કરકરા પાવડર રૂપે ક્રશ કરી લેવાનું છે. ઓઇલ નીકળી નહીં જાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને ક્રશ કર્યા બાદ એને બાજુ પર રાખીશું. હવે ગેસ પર એક નોનસ્ટિક કઢાઈ મૂકી છે, એમાં 3 ટેબલસ્પૂન તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ અને થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 250 ગ્રામ જેટલા કંટોલાને ધોઈને કાપી લીધા છે. કોઈક કંટોલાના અંદરથી બીજ કડક હોય તો આવી રીતે એના બીજ કાઢી નાખ્યા છે અને કુમળા બીજ રવા દીધા છે. 1/2 ટીસ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ કે જેથી કંટોલા કૂક થવામાં પણ હેલ્પ થાય. અને સારી રીતે મિક્સ કરીને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો તરફ રાખીશું અને ઢાંકીને કંટોલાને કૂક થવા દઈએ. ત્રણથી 4 મિનિટ થાય ત્યારબાદ ઢાંકણ ખોલીને ફરીથી હલાવીને ફરીથી ઢાંકીને ચડવા દઈશું. ફરીથી 3-4 મિનિટ બાદ ચેક કરી લઈશું અને તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને સારી રીતે મિક્સ કરીએ અને કંટોલાને થોડા પ્રેસ કરીને ચેક કરી લઈએ કે કૂક થયા કે વાર છે હજી. થોડા કડક છે, હજી વાર છે તો ઢાંકીને ફરીથી થવા દઈએ. સરસ વરાળ આવી ગઈ છે તો કંટોલા કૂક થયા કે નહીં એ ફરીથી ચેક કરીશું. આ રીતે અંદરથી એક લઈને હાથ વડે પ્રેસ કરી જોઈએ અને સરસ નરમ થઈને તૂટી ગયા છે. તો આપણા કંટોલા સરસ કૂક થઈ ગયા છે. તો હવે બાકીના મસાલા ઉમેરીશું. એક ટીસ્પૂન કાશ્મીરી મરચું અને 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું છે એ ઉમેરીએ અને ત્યારબાદ શેકીને ક્રશ કરેલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઉમેરીશું. અને આ રીતે તમે શેકીને મસાલા અને દાણા દાળિયા ઉમેરશો ને તો આ શાક એટલે કે કંટોલા, કોઈક એમ બોલે કે મને તો કંટોલા બિલકુલ નહીં ભાવે, એ પણ ધરાઈને આ શાક ખાશે, એટલું સ્વાદિષ્ટ બનશે. ગેસને આજ મીડિયમ ટુ સ્લો તરફ છે અત્યારે પણ. અને હવે 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ. અને તમે જોયું ને કે કેટલું સરસ આ શાક રેડી થઈ ગયું છે.
થોડી વાર હજી ગેસ પર રાખીશું આપણે, ખાંડ ઉમેરી છે એટલા માટે, અને હાફ ટીસ્પૂન ઘી ઉમેરીશું અને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું. આપણું શાક બિલકુલ રેડી થઈ ગયું છે. તો લાસ્ટમાં આપણે થોડું કોપરું છે અને કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું. અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો. કોથમીર ઉમેરી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અને ચટપટા સ્વાદવાળું કંટોલાનું શાકની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને આ શાક તમે જુવારના રોટલા, રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરી શકો છો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.